મિત્રો, ધોરણ 10-12 બોર્ડ એક્ઝામને લઈને બહુ મોટી ન્યૂઝ આવી રહી છે. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ રીલ સ્ક્રોલ કરતા કરતા એમના હાથમાં વિડીયો આવી ગયો હશે. અમુક એવા છે જે યુટ્યુબ પર એજ્યુગટવી યુટ્યુબ ચેનલ જોતા હશે. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ છે આપણી પાસે, અને આ વિદ્યાર્થીઓને એક બહુ મોટી ન્યૂઝ આપી દેવા માંગુ છું. અત્યારે જો તમે બોર્ડ એક્ઝામની તૈયારી ચાલુ ના કરી હોય તો આ છે એક બહુ મોટી ન્યૂઝ. જો બોર્ડ પરીક્ષાની તૈયારી ના કરતા હોય તો ચેતી જવા વિનંતી. બોર્ડ દ્વારા ધૂમધામથી પેપર બનાવવાની પ્રક્રિયા જે છે એ ચાલુ કરી દેવામાં આવી છે. આખો રિપોર્ટ શું છે, આખો રિપોર્ટ ફટાફટ બતાવવામાં આવશે તમને અહીંયા. આખો રિપોર્ટ એવો છે કે ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા માર્ચ 2024 બોર્ડ પરીક્ષાની તૈયારીઓ જે છે એ ચાલુ કરી દેવામાં આવી છે. બોર્ડ દ્વારા ધૂમધામથી તૈયારીઓ ચાલુ છે. ભાઈ, દરેકમાં બોર્ડ દ્વારા ધૂમધામથી કોમન છે. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના કુલ 98 જેટલા વિષયો છે. ધોરણ 10 અને ધોરણ 12 આ બંને મળીને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને ધોરણ 10 બરાબર બધા વિષયોના થઈને કુલ 98 પ્રશ્નપત્રો છે. આ 98 પ્રશ્નપત્રો જે છે એ તૈયાર કરી દેવાની જે છે એ શરૂઆત કરી દેવામાં આવી છે. પ્લસ ધોરણ 10-12 દરેક વિષયના 10 પેપર્સ તૈયાર કરવામાં આવશે. ધારો કે ધોરણ 10 ગુજરાતી છે તો ગુજરાતીના 10 પેપરો, વિજ્ઞાન છે વિજ્ઞાનના 10 પેપરો, ભૌતિક વિજ્ઞાન છે તો એના 10 પેપરો, એટલે એવરી સબ્જેક્ટ વાઇઝ 10 પેપર તૈયાર કરવામાં આવશે. અને 10માંથી કોઈ એક પેપરને સિલેક્ટ કરવામાં આવશે અને એ સિલેક્ટેડ પેપર આ બોર્ડ એક્ઝામની અંદર પૂછવામાં આવશે. યાદ રાખજો, 10 પેપરમાંથી એક પેપર પૂછવામાં આવશે, એટલે તૈયારીઓ બહુ જબરજસ્ત સ્પીડમાં ચાલુ કરી દેવામાં આવી છે. ધોરણ 10-12ના વિષયના 10 પેપર નીકાળવામાં આવશે અને એમાંથી કોઈ એક પેપર પૂછવામાં આવશે. તો આ હતી અત્યાર સુધીની લેટેસ્ટ ન્યૂઝ. હવે હું તમને અમુક બીજી વાતોનો પણ પરિચય આપું. આ વિડીયો રીલમાં જોતા હોય તો ફટાફટ યુટ્યુબ પર જાઓ, એજ્યુકેટવી યુટ્યુબ ચેનલ સર્ચ કરો અને ત્યાં તમે આ વિડીયો આખો જોઈ શકો છો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પણ મેળવી શકો છો. દરરોજ રાત્રે ધોરણ 10 અને ધોરણ 12 માટે અમે કંઈકનું કંઈક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ મૂકીએ છીએ, ઇંગ્લિશ મીડિયમ હોય કે પછી ગુજરાતી મીડિયમ હોય. હું છું હિતેશ ગઢવી અને આવનારા ઘણા બધા દિવસોની અંદર આપણે વધારે સારું તમારા માટે કામ કરીશું. ઓકે, હવે હું તમને આખી ન્યૂઝ શાંતિથી વાંચીને સમજાવું. બરાબર, અત્યારે એ પર્પઝથી સમજાવી હતી કે બોર્ડ એક્ઝામની તૈયારી જો તમે ના કરતા હોય તો તમને ચેતી જવા વિનંતી છે. બોર્ડ એક્ઝામને લઈને બહુ મોટી ન્યૂઝ આવી ગઈ છે. બોર્ડ પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરી દો. જો તમે બોર્ડ પરીક્ષાની તૈયારીઓ ચાલુ નહીં કરો તો આગળ જતાં તમને પ્રોબ્લેમ પડશે. બરાબર, હવે તમારી પાસે ગણીને 60 દિવસ છે. આ 60 દિવસની અંદર તમને બોર્ડ એક્ઝામની પ્રિપરેશન ચાલુ કરવી જ પડશે. મારી ઘણી બધી રીલ્સ આવે છે ઘણા બધા, મારી પાસે એટલો બધો ટાઈમ હોતો નથી કે તમને રીલ્સમાં આવીને કંઈક સમજાવું, કેમ કે તમે ઓલરેડી બિઝી હોવ છો પેલા ફાલતુ સોંગ વગાડવામાં. પણ તેમ છતાંય અમારી પાસે ટાઈમ કાઢીને અમે આવીએ છીએ કે તમે એ રીલમાં એક સારી રીલ જોઈને કદાચ એને લાઇક કરો કે ના કરો, પણ તમે એને વાંચવામાં ટ્રાય કરો. બરાબર, કે ભાઈ અમે થોડું તો થોડું પણ પ્રિપરેશન કરીશું. બોર્ડ એક્ઝામ બહુ નજીક આવી ગઈ છે, તમને જલ્દી જ તમારા કામ ચાલુ કરી દેવા પડશે. તમારી પાસે એટલો બધો ટાઈમ છે નહીં. બરાબર, આ તમે તૈયારી કરવાનું ભૂલી ગયા હોય અને અચાનક તમે આ વિડીયો જોઈ લેશો તો એના પછી તમને તૈયારી કરવાનું એક પ્રોત્સાહન મળશે. એ હેતુથી મેં આ વિડીયો બનાવ્યો છે અને તમને લોકોને આગળ મોટિવેટ પણ કરીશું. મોટિવેશનની જરૂર નથી, પણ તમે પ્રિપરેશનમાં પૂરું ધ્યાન આપજો, નહીં તો કાલે ઉઠીને ક્યારે એક્ઝામ આવી જશે તમને ખબર જ નહીં પડે. એટલે અત્યારથી જો પ્રિપરેશન કરી હશે, રોજનો એક સવાલ તૈયાર કર્યો હશે તો આગળ જઈને તમને મુશ્કેલી નહીં પડે. એક સાથે ભેગું કરવા જશો તો ક્યારેય ભેગું નહીં થાય. અત્યારથી થોડું થોડું ભેગું કરવાનો ટ્રાય કરશો. બરાબર, એક અત્યારથી બે બે પ્રશ્નો તૈયાર કરશો તો આરામથી પાસ થઈ જવાય. દરેક સબ્જેક્ટ વાઇઝ તમે ખાલી ટાર્ગેટ રાખો કે મારે આ વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી અથવા ફિઝિક્સ અથવા કેમેસ્ટ્રી, એની કોઈ પણ સબ્જેક્ટ છે તો એ સબ્જેક્ટના ઓછામાં ઓછા 50 પ્રશ્નો મને આવડે છે તો એ 50 પ્રશ્નો હું એકંદરે રિવિઝન કરું. 50 પ્રશ્ન પણ કરીને જાશો ને તો પાસ થવાના ચાન્સ સૌથી વધારે છે. બરાબર, ઘણી બધી વસ્તુઓ છે કહેવા માટે, પણ હું કોણ છું તમને કહેવાવાળો તમને કહી દેશે જ્યારે તમારું રિઝલ્ટ આવશે ત્યારે. થેન્ક યુ સો મચ. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ને મિત્રોને કહેજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા લાલ કલરનું બટન છે, કંઈ પણ એની ઉપર છૂટું મારીને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.